પંજાબમાં પકડાયો પાકિસ્તાની નાગરિક, આઈએસઆઈનો એજન્ટ હોવાની શંકા, 5 વર્ષમાં 5 વાર આવ્યો ભારત, એજન્સીઓ કરી રહી છે પૂછપરછ. બહુચર્ચિત આરુષી હત્યા કેસમાં આજે કોર્ટનો ચુકાદો, માતા પિતાએ આજીવન કેદની અરજીને આપ્યું છે પડકાર. દિલ્હીમાં આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક, આજે જાહેર થઈ શકે છે 70થી વધુ ઉમેદવારોની પહેલી યાદી. દિવાળી બાદ રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, ફાગવેલની સભામાં કહ્યું 2030માં મોદી ચાંદ લાવશે ધરતી પર. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર પૂરજોશમાં, ભાજપની ગૌરવ યાત્રામાં આજે વસુંધરા રાજે અને ઉમા ભારતી જોડાશે. સરકારે હાર્દિક પટેલને આપી મોટી રાહત, રાષ્ટ્રધ્વજના અપમાન સહિતના 6 કેસ પરત ખેંચાયા. નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ ચૂંટણીના ચગદોળની. કોણ હશે કોંગ્રેસના મૂરતિયા? દિલ્હીમાં આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે અને આજે જાહેર થઈ શકે છે પહેલી યાદી. 70થી વધુ ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર થાય તેવી શક્યતા છે. તો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ દિલ્હી પહોંચી ચૂક્યા છે અને દિલ્હીમાં હવે બેઠક શરૂ થવાની છે ત્યારે પહેલી યાદી આજે જાહેર થઈ શકે છે. ઉમેદવારોની પહેલી યાદી જેમાં 70થી વધુ નામો જાહેર કરાઈ શકે છે. તો વધુ વિગત સાથે તેજસ વૈદ આપણી સાથે જોડાયા છે. તેજસ, આજે મીટિંગ જે મળવાની છે અને તેમાં ઉમેદવારોના નામની જાહેરાત થવાની છે, શું શક્યતાઓ સેવાઈ રહી છે? આજ બિલકુલ નુપુર, ગુજરાતના જે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ છે ભરતસિંહ સોલંકી, એ અત્યારે વહેલી સવારની ફ્લાઇટથી દિલ્હી ગયા, રવાના થયા છે. એટલે આજે કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક જે છે દિલ્હીમાં યોજાઈ રહી છે. તેમાં સ્ક્રીનિંગ કમિટીથી લઈને ઉમેદવારોના નામોની ચર્ચા વગેરે થવાની શક્યતાઓ છે. ઉમેદવારોના નામની યાદી જાહેર થશે કે નહીં એ વિશે હજી કોઈ નેતાઓએ એ વિશે કોઈ ફોડ પાડ્યો નથી, પરંતુ ઉમેદવારોના નામોની ચર્ચા સઘનપણે થશે અને જો એની યાદી જાહેર થાય તો નવાઈ નહીં. નુપુર જી, આભાર આપનો વિગત માટે. તો આજે યાદી જાહેર થઈ શકે છે, ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે પહેલી યાદીમાં. મહત્વની બેઠક કોંગ્રેસની મળવા જઈ રહી છે. તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે. 1 થી 3 નવેમ્બર રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસની નવસર્જન યાત્રાનો આ 3જો તબક્કો હશે જેમાં દક્ષિણ ગુજરાતમાં તેઓ પ્રવાસ કરશે. તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં તેઓ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. 3જા તબક્કામાં આ નવસર્જન યાત્રા જે દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળો પર ફરશે અને રાહુલ ગાંધી પ્રચાર કરશે. તો ફરી એકવાર ગુજરાતમાં ધામા નાખશે રાહુલ ગાંધી. તો દિવાળી બાદ ફરી એકવાર ગુજરાત આવશે રાહુલ ગાંધી. 1 થી 3 નવેમ્બરનો તેમનો આ કાર્યક્રમ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તેઓ પ્રવાસ કરશે, વિવિધ સ્થળે સભાને સંબોધિત કરશે, લોકો સાથે સંવાદ કરશે અને આ રીતે કોંગ્રેસને મજબૂત બનાવવાનો વધુ એક પ્રયાસ. તો ફાગવેલ ખાતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા અને નરેન્દ્ર મોદી પર વ્યંગ કરતા કહ્યું કે મોદીજી એવા ઠાલા વચનો આપે છે કે જાણે 2030 સુધીમાં ચંદ્ર ગુજરાતની ધરતી પર આવી જશે. મેં ઉનકો અગલા તો આપકે ઉનકી આપકો ઉનકી અગલી લાઈન બતાતા હું. 2025 મે નરેન્દ્ર મોદીજી ગુજરાત કે હર નાગરિક કો ચાંદ પે જાને કે લિયે એક રોકેટ દેંગે. 2028 में चांद पे नरेंद्र मोदी जी हर गुजरात के नागरिक को एक घर देंगे और 2030 में चांद को नरेंद्र मोदी धरती पे ले आएंगे. मगर मैं आज यहां गुजरात के लिए बोल रहा हूं. मैं आज यहां गुजरात का बेटा हूं और मैं आपको यहां स्टेट से सच्ची बात बोल रहा हूं.
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને આ વખતે કોંગ્રેસ અને એમાં પણ રાહુલ ગાંધી અલગ જ રંગમાં દેખાઈ રહ્યા છે. કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં સોફ્ટ હિન્દુત્વનું વલણ અપનાવ્યું છે અને રાહુલ ગાંધી ગુજરાતના મંદિરોમાં ઠેર ઠેર કરી રહ્યા છે દર્શન, એટલે આ ભક્તિ પર પણ હવે શરૂ થઈ ગઈ છે રાજનીતિ. પહેલા દ્વારકા, પછી ખોડલધામ, ત્યારબાદ નડિયાદનું સંતરામ મંદિર અને હવે દાહોદમાં આવેલ કબીર આશ્રમ, આધ્યાત્મના આ ચાર સ્થળો જ્યાંથી કોંગ્રેસ રાજનીતિ ચમકાવવાના કરી રહી છે પ્રયાસ. ચૂંટણીના અવસર પર આધ્યાત્મના રંગમાં જોવા મળેલા રાહુલ ગાંધી ચર્ચાનો વિષય તો જરૂર બન્યા, પરંતુ આ સોફ્ટ હિન્દુત્વની નીતિ પર હવે રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ગૌરવ યાત્રામાં ગુજરાતના આંગણે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલને નિશાને લીધા અને મંદિર જ નહીં મહિલાઓને લઈને આપેલા નિવેદન પર પણ પ્રહાર કર્યા. मुझे लगता है अगर वाकई में उनको भगवान की पूजा करनी है तो जिस प्रकार से उन्होंने कल गुजरात में महिलाओं के ऊपर टिप्पणी की है, ये शाखा में बहनें शॉर्ट्स पहनकर उन्हें नहीं दिखती, अगर वाकई में संस्कार के और प्रभु के दर्शन करने हैं तो पहले महिला के दर्शन करते हुए सम्मान की भाषा वो बोलें तो बेहतर रहेगा. સ્મૃતિ ઈરાનીએ આકરા શબ્દોમાં કરેલા પ્રહારનો કોંગ્રેસે પણ ગણતરીના કલાકોમાં પ્રત્યુત્તર આપી દીધો. શક્તિસિંહ મીડિયા સમક્ષ આવ્યા અને શબ્દોની સીમારેખા વિરોધીઓને યાદ કરાવી ગયા. પણ બહુ જ નીચા ઉતરશે તો પછી ન છૂટકે શીશે કે ઘરો મેં યે રહેતે હૈ પથ્થર દૂસરો પે ફેંકતે હૈ એમને ખબર પડી જશે વધારે હલકી કક્ષાએ ઉતરશે તો. વિરોધ અને વિવાદ એક સિક્કાની બે બાજુ છે. રાહુલ ગાંધીના મંદિર દર્શન અને બેબાક નિવેદનની આ નવી રણનીતિની મત પર કેટલી અસર પડે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. પાણી મત લાવશે તાણી, પહેલા ભાજપ અને હવે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આલાપ્યો છે નર્મદા રાગ. આદિવાસી વોટ બેંકને કેન્દ્રમાં રાખીને રાહુલે ફેંક્યું છે આદિવાસી કાર્ડ. એક તરફ પીએમ મોદીએ નર્મદા ડેમના દરવાજા ખોલાવીને મતના દ્વાર ખોલ્યા, બીજી તરફ રાહુલે નર્મદા કાંઠે વસતી આદિવાસી પ્રજાને નર્મદાના પાણી ન મળતા હોવાનો આરોપ કરીને નવું રાગ આલાપ્યું. ગુજરાતની જનતા માટે પાણીનું મહત્વ સવિશેષ રહ્યું છે અને એટલે જ 1965માં જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનો શિલાન્યાસ કર્યો. ત્યારથી આજ સુધી ગુજરાતમાં લડાયેલી ચૂંટણીઓમાં ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી રાજકીય પક્ષોની પણ જીવાદોરી બનતી આવી છે અને જીવાદોરીથી પોતાની લાઈન મોટી કરવા માટે રાહુલ ગાંધીએ નર્મદાના નામે આદિવાસી કાર્ડ ફેંક્યું છે. રાહુલે આરોપ લગાવ્યું છે કે નર્મદા કાંઠે વસતા આદિવાસીઓને જ નર્મદાના પાણી મળતા નથી. મોદી જી ભાષણ દેતે હૈ, પાણી કી બાત કરતે હૈ, નર્મદા પાસ મે હૈ. છોટા સા સવાલ, નરેન્દ્ર મોદી જી ને નર્મદા કા પાણી આપકો દિયા? દાહોદ ખાતે સભા સંબોધતા રાહુલે પીએમ મોદી પર તંજ કસતા આરોપ લગાવ્યો કે મોદી જ્યારે સીએમ હતા ત્યારે આદિવાસીઓ માટે 55,000 કરોડના પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધી એક પણ રૂપિયો આદિવાસી સુધી પહોંચ્યો નથી. 15,000 કરોડ રૂપિયા મેં આદિવાસીઓ કે વિકાસ કે લીએ દુંગા, નહીં દિયા. ફિર 2012 મેં આયે, કહા કે ઇસ બાર 40,000 કરોડ રૂપિયા મેં આદિવાસીઓ કો દુંગા, 55,000 કરોડ રૂપિયા કા વાયદા કિયા થા, આપ મુજે બતાઓ કિતને રૂપિયા આપકો મિલે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાણીદાર રાજકારણે જોર પકડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા બંધની ઊંચાઈ વધારવાનો નિર્ણય હોય કે ડેમના દરવાજા બંધ કરવાનો નિર્ણય, ભાજપના નેતાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા મામલે શ્રેય લેવાનો રસ્તો આસાન કરી આપ્યો છે. પણ હવે આ મુદ્દે આદિવાસીઓને વચ્ચે લાવીને રાહુલે નર્મદાના પાણીમાં કાંકરા નાખ્યા છે, ત્યારે રાહુલના આ તેવર કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. મંદિરો તો મતપેટી છલકાવવાના મોટા દ્વાર છે જ, પરંતુ મતદારો વચ્ચે તેમની સાથે ઢળી જવું એ પણ ફાયદાકારક બને છે. આ વાત ટોચના રાજનેતાઓ સારી રીતે જાણતા હોય છે. રાહુલ ગાંધીના મધ્ય ગુજરાતના 3 દિવસના પ્રવાસ દરમિયાન રાહુલના આવા જ કેટલાક રંગ જોવા મળ્યા.
ભજન ગાતા રાહુલ ગાંધી દાહોદના સાલિયા ગામના કવિરાશીમાં દર્શન બાદ મંદિરની ભજન મંડળી સાથે રાહુલ ગાંધી પણ જોડાયા અને ચૂંટણી ટાણે ભજન ગાવા લાગ્યા. માત્ર રાહુલ ગાંધી જ નહીં, રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ પણ ભજન ગાયા. જાણે કે કોંગ્રેસના નેતાઓની મંડળી જ બની ગઈ ભજન મંડળી. આ પૂર્વે રાહુલ ગાંધીએ મંદિરના મહંતના આશીર્વાદ લીધા અને ગાયને ઘાસ ખવડાવીને ગૌ સેવા પણ કરી. કહેવાય છે ને કે ચૂંટણી ન કરાવે તે નવાઈ. મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાહુલ ગાંધીના અવનવા રંગ જોવા મળી રહ્યા છે. દાહોદમાં રાહુલ ગાંધીએ આદિવાસી મતદારોને આકર્ષવા આદિવાસી વેશભૂષા પહેરી. પરંપરાગત આદિવાસી કોટી અને તીરકામઠા આપીને રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું. તો રેલી સ્થળે તલવાર નૃત્ય કરતા આદિવાસીઓ સાથે પણ રાહુલ ગાંધી જોડાયા અને હાથમાં તલવાર પકડીને ડાન્સ કર્યો. આ પૂર્વે રાહુલે પરંપરાગત આદિવાસી ડફલી ડાન્સ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ ટુવા ગામમાં હરપ્રીત ધાબા પર વિવિધ વ્યવસાયિકો અને કામદારો સાથે સંવાદ કર્યો. મધ્ય ગુજરાતના 3 દિવસના પ્રવાસમાં રાહુલ ગાંધીના અવનવા રંગ જોવા મળ્યા. રાહુલ ગાંધીએ મંદિરોની મુલાકાત લેવાથી માંડી આદિવાસીઓની પરંપરાગત સંસ્કૃતિ સાથે જોડાવાનો પણ ભરપૂર પ્રયાસ કર્યો. મધ્ય ગુજરાતમાં આદિવાસીઓ પરંપરાગત રીતે કોંગ્રેસની વોટ બેંક ગણાય છે. ભાજપની નજર કોંગ્રેસના મત પર ફાચર મારવાની છે, ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તે વોટ બેંકને અકબંધ રાખવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, ગુજરાતી. અને હવે વાત ચૂંટણી પહેલા હાશકારાની. વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે હાર્દિક પટેલને આપી છે મોટી રાહત. હાર્દિક પટેલ સામે થયેલા રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પાછો ખેંચવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ આદેશ કર્યો છે અને 18 ઓક્ટોબર 2015નો આ કેસ કે જેને હવે પરત ખેંચવામાં આવ્યો છે. રાજકોટની પડધરી કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે ચૂંટણી પહેલા હાર્દિકને મોટી રાહત મળી છે તો કહી શકાય કે પાટીદાર વોટ બેંકને પોતાની તરફ કરવાનો વધુ એક પ્રયાસ. હાર્દિક પટેલને મોટી રાહત. તો 18 ઓક્ટોબર 2015ની આ ઘટના લગભગ 2 વર્ષ પૂર્વે કે જ્યારે હાર્દિક પટેલ પાસના કન્વીનર છે અને જે રીતે તેઓ રાષ્ટ્રધ્વજને અહીં ફરકાવી રહ્યા હતા, જોઈ શકાય છે દ્રશ્યોમાં કે રીતે તેમણે રાષ્ટ્રધ્વજને પકડ્યો છે અને તેને જોતા તેમના પર રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ ચલાવવામાં આવ્યો હતો. જો કે હવે આ કેસ પરત ખેંચાયો છે અને આ સહિતના અન્ય 6 કેસ જે પરત ખેંચાયા છે, આ સાથે હાર્દિક પટેલને મોટી રાહત અપાઈ છે. આજે હાર્દિક પટેલના સામે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લીધો છે એના અનુસંધાનમાં 321 સીઆરપીસી અંતર્ગત કેસ પરત ખેંચવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને એના ધ્યાનમાં રાખીને વકીલશ્રીને જાણ કરવામાં આવી છે કે કાલે જ આવીને કોર્ટમાં એ ઓર્ડર રજૂ કરે અને તાત્કાલિક અસરથી એ ઓર્ડર એને એ જે કેસ છે એ પરત કરે. પ્રથમ વાત કે આ કોઈ રાષ્ટ્રદ્રોહનો કેસ નથી, ખાલી રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ હતો અને એ પાછો ખેંચવાની એ લોકોએ જાહેરાત કરી છે. પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો એવો કોઈ રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો બનતો ન હતો અને સરકારે જે પ્રમાણે 10 દિવસની અંદર કેસ પાછા ખેંચવાની જે વાત કરી હતી એમાં પડધરીની અંદર આ ગુનો નોંધાયેલો હતો અને પાછો ખેંચવાનો જિલ્લા કલેક્ટર આદેશ આપ્યો છે. જો સમાજહિતની શરૂઆત સરકારે સારા હિતમાં કર્યું હોય તો એને વેલકમ છે. કોંગ્રેસ પક્ષ પહેલેથી જ કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના યુવાનો ઉપર ખોટા કેસ કરીને દમણની રાજનીતિ કરે છે. આજે ફરી એક વખત એ સાબિત થયું છે કે કલેક્ટર દ્વારા રાષ્ટ્રધ્વજના અપમાનનો જે કેસ કરવામાં આવ્યો, વિડ્રો કર્યો છે, એ જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા કેસ એમના ઇશારે ઉપજાવી કાઢવામાં આવ્યા હતા અને એના દ્વારા આવા કેસ અને કાનૂની લડતમાં અને લાઠીઓના સહારે ભારતીય જનતા પાર્ટી દમણની રાજનીતિ કરીને સત્તા ટકાવવા માગે છે. પણ 2017માં ભારતીય જનતા પાર્ટીને જવાનું છે. સરદાર સરોવર ડેમ બના કે રહેંગે. ગુજરાત મેં વિકાસ કા ક્યા હો ગયા. ગુજરાત ગૌરવ યાત્રા છે, જે ના જાણતા હોય જાણી લે. ચૂંટણીના ચગડોળથી એમએલએના એક્સ રે સુધી
સત્તાની શતરંજના તમામ આટા પાટા તમારી સમક્ષ ખુલ્લા મૂકતું. ઈટીવી નું એક્સપ્રેસ કવરેજ માત્ર ઈટીવી ન્યૂઝ ગુજરાતી પર. ઇલેક્શન એટલે ઈટીવી. વેલકમ બેક. ગુજરાત નજીક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને વાતાવરણ વાદળછાયું બન્યું છે, જેના પગલે ગરમીથી આંશિક રાહત મળી છે. તો આ વાદળો 48 કલાક બાદ ગુજરાત પરથી ખસી જતા ધીમે ધીમે ચોમાસુ વિદાય લેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. વધુ વિગત સાથે હિમાંશુ આપણી સાથે જોડાયા છે. હિમાંશુ, જે રીતે ફરી એકવાર વરસાદની આગાહી કરાઈ રહી છે, અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, શું કહેવું છે હવામાન વિભાગનું? ચોક્કસમાં નુપુર, આપણે જણાવ્યું તો હવામાન ખાતા દ્વારા 2 દિવસ અગાઉ જ કંઈક જે આગાહી કરવામાં આવી હતી, સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ગુજરાત આ વિસ્તારોમાં કહી શકાય કે હળવો વરસાદ પડી શકે છે. તેની સીધી અસર દેખવા મળી રહી છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને અમદાવાદમાં, મધ્ય ગુજરાત જે ખરું ત્યાં વાદળછાયું વાતાવરણ છે. વહેલી સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જે હવામાન ખાતાનું માનીએ તો આજે કહી શકાય કે વાતાવરણ ખરું એ વરસાદની વિદાયનું વાતાવરણ છે અને કહી શકાય 48 કલાકમાં આજે વાતાવરણ ખરું તે ખુલી જશે અને વિધિસર કહી શકાય તો જે વરસાદની થરી તે વિદાય થશે. જે હિમાંશુ, આભાર આપનો વિગત માટે. તો ચોમાસું હવે વિદાય લેવા જઈ રહ્યું છે અને તે પૂર્વેનું આ વાતાવરણમાં પલટો છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી પણ કરાઈ છે. ત્રણે અખાદ્ય વસ્તુઓનું વહેપલું કરતી રેસ્ટોરન્ટ અને એકમો પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે અને 300 કિલોથી વધુના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. તહેવારોને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં. મીઠાઈમાં વપરાતા માવાના લીધા સેમ્પલ. રાજકોટમાં પિઝા સ્ટોર પર કડક કાર્યવાહી. દિવાળીના તહેવારોમાં લોકો મીઠાઈ અને ફરસાણની બમ્પર ખરીદી કરે છે અને હોંશે હોંશે તે આરોગ્ય પણ છે. આ સમયગાળામાં વેપારીઓ વધુ નફો રળવા મીઠાઈમાં માવાના અખાદ્ય જથ્થાનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. આવા બોગસ માવાની મીઠાઈ આરોગવાથી સ્વાસ્થ્ય જોખમાય છે. ત્યારે અમદાવાદમાં આરોગ્ય વિભાગે માવાનું વેચાણ કરતા એકમો પર સર્ચ કર્યું હતું. દિવાળીની આ સીઝનમાં માવાના વેપારીને આરોગ્ય વિભાગના દરોડા જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કાલુપુર ખાતે આવેલી 7 જેટલી દુકાનોમાં જે છે હાલ માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. આ જે માવો છે તે દિવાળીની સીઝનમાં આનું જે છે લગભગ લાખોમાં ટર્નઓવર થતું હોય છે અને પુષ્કળ જે છે મીઠાઈઓમાં તેનું જે વપરાશ થતો હોય છે. તેને લઈને આરોગ્ય વિભાગે હાલ ચકાસણી શરૂ કરી છે. કાલુપુર વિસ્તારમાં આવેલી 7 જેટલી દુકાનોમાંથી માવાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. દિવાળી પૂર્વેની ખરીદીમાં વ્યસ્ત લોકો મોટા ભાગે રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ કરતા હોય છે. જો કે ગ્રાહકોની વધુ ભીડ ટાણે નામાંકિત રેસ્ટોરન્ટ પણ સ્વચ્છતા જાળવતી નથી. રાજકોટમાં આરોગ્ય વિભાગે જાણીતી 2 પિઝા રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરીને 250 કિલો વાસી ખોરાકના જથ્થાનો નાશ કર્યો હતો. આરોગ્ય તંત્રની તપાસમાં સ્ટોરમાં કોઈ રેકોર્ડ મેન્ટેન ન થતો હોવાનું જાણવામાં આવ્યું છે. તો એક્સપાયરી આઇટમો પણ સાથે જ પડેલી જોવા મળી હતી. આ દિવાળીના તહેવારોને અનુલક્ષીને મીઠાઈ બનાવતા વેપારીઓ અને મીઠાઈ બનાવતા વેપારીઓ જેઓની પાસેથી માવા ખરીદે છે તેઓની દુકાનોમાં ચેક કરી અને શંકાસ્પદ લાગતા માવાના નમૂનાઓ લઈ અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ છે. જામનગરમાં પણ જોગર્સ પાર્ક નજીક ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને 23 કિલો જેટલા બ્રેડ, ચણા, ચટણી જેવા અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. રાજ્યમાં તહેવારો પૂર્વે આરોગ્ય તંત્રની સતર્કતા વધી તેને લોકો આવકારી રહ્યા છે. તો દરોડા બાદ વેપારી આલમમાં દોડધામ મચી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ પર લગાવાયેલા વિવાદિત આરોપોની સત્યતા હવે સામે આવી છે. એક દિવસ પહેલા આરોપ લગાવનારી યુવતીએ હવે ખુલાસો કર્યો છે કે તેણે તેના બોસના દબાણમાં આવીને આ ગંભીર આરોપ સંત પર લગાવ્યા હતા. તો જતા જતા નજર કરીએ આ ખાસ અહેવાલ પર. આરોપી
નમ્ર મુનિ મહારાજ પર લાગેલા આરોપ મામલે નાટકીય વળાંક. આરોપ લગાવનાર યુવતીએ માંગી માફી. દબાણમાં આવીને ખોટા આરોપ લગાવ્યા હોવાનો ખુલાસો. રાષ્ટ્ર સંત પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબ પર લાગેલા ગંભીર આરોપ બાદ અનેક સવાલો ઉભા થયા હતા. એક યુવતીએ તેમના પર શારીરિક છેડછાડ સહિતના આરોપ લગાવીને સનસની ફેલાવી દીધી હતી, પરંતુ આરોપ લગાવ્યાના એક દિવસ બાદ જ આ મામલે નવો વળાંક આવ્યો છે અને હવે ખુદ તે જ યુવતી કબૂલાત કરી રહી છે કે સમગ્ર આરોપ ખોટા હતા. મને મારા આત્માથી મને દંગ થતો કે ના, આ બધું ખોટું થઈ રહ્યું છે. મેં એમને ના બી કીધું હતું કે સર તમે આ બધું નહીં કરો, તો બી માયના નહીં, તો બી કીધું ના આપણે આપણે કરવું છે, આપણે કરવું છે, આપણે સ્ટ્રોંગ રહેવું છે. આમ કરીને મને આમાં નાખી દીધી, આમાં મને ફસાવી નાખી, હું નિર્દોષ છું. ગંભીર આરોપ લગાવનાર યુવતીએ ન માત્ર આરોપોને ખોટા ઠેરવ્યા પરંતુ માફી પણ માંગી, તો સામે પૂજ્ય નમ્ર મુનિ મહારાજે આવી ભૂલ બાદ પણ યુવતીને માફ કરી દીધી. ગીરગાંવમાં હું 6 મહિનાથી કામ કરતી હતી, એવું બધી વચનો આપી કે તને ફેમસ કરી દેશું, તું હિટ થઈ જઈશ, તારું નામ નહીં આવે, તારી કોઈ આઈડેન્ટિફિકેશન બહાર નહીં પડે, તું મારા પર ભરોસો રાખ, એવું કહીને મને આવી રીતે ફસાવી નાખી, મને ફોસલાવી નાખી. આવું જ્યારે કોઈ વ્યક્તિ કબૂલાત કરી દે ત્યારે હું માનું છું કે આક્ષેપોની કોઈ વેલ્યુ જ રહેતી નથી. તેણે સ્પષ્ટ રૂપમાં કીધું કે મને કોઈએ સમજાવેલું હતું, કોઈ શીખવાડેલું હતું, મને કોઈ કીધેલું હતું અને મેં આવા પ્રકારના આક્ષેપો કર્યા છે. બાકી મારો તમારી પ્રત્યે કોઈ અભાવ નથી, કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો નથી. એ વ્યક્તિ પોતે જ કબૂલ કરી લીધેલું છે. એટલે એક વ્યક્તિના આંતરિક અસંતોષમાં એક સંતને નિશાને લેવાયા, જે અંગે માત્ર 2 જ દિવસમાં સમગ્ર મામલે આવેલ નાટકીય વળાંક ઘણું બધું કહી જાય છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.